શહેરના કુખ્યાત બુટલીગરની સ્મશાન યાત્રામાં સેક્ટર લોકો જોડાયા પોલીસ અને ઉદ્યોગોનો. સુરતમાં એક બુટલીગરની બુટલેગર દ્વારા જ હત્યા કરવામાં આવી હતી. બુટલીગરની સ્મશાન યાત્રા કાઢવામાં આવી ત્યારે જેમ સેલિબ્રિટીની સ્મશાન યાત્રામાં સેક્ટર લોકો એકઠા થાય તે રીતે બુટલેગરની સ્મશાન યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા. સ્મશાન યાત્રામાં 25થી વધારે લોકોને એકઠા થવાની મંજૂરી નહીં હોવાથી બુટલેગરની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા પોલીસે 400 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં દારૂનું વેચાણ કરતા કાળુ નામના બુટલેગર પર દિંડોળીમાં શનિવાર સાંજે કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ બુટલેગરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ કાળુનું મોત નિપજ્યું હતું. તેથી પોલીસે કાળુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ વાતની જાણ ભીમનગર વસાહતમાં રહેતા લોકોને થતાં તેઓ મોટી સંખ્યામાં સ્મિમેર હોસ્પિટલ પર ઉમટી પડ્યા હતા અને કાળુના મૃતદેહને ભીમનગર વસાહતમાં લાવવામાં આવ્યો.